હેલ્મેટ નો કાયદો ન આપડે કેવું પડ્યું, ભાઈ રાખો બીજું હું શું કામ નગર કા હેલ્મેટ. એ સરકાર ને કહેવાનું આપણને હેલ્મેટ પહેરો, પોલીસ ને કહેવાનું આપણને હેલ્મેટ પહેરો, પોલીસ ને કહેવાનું આપણને તમે બેલ્ટ બાંધો. તમે આપણું જુઓ તો ખરા, પછીમાં અમારે ખેડૂત મંડાણા થયા, રોજ બહુ વધી ગયા છે, એનો બહુ ઓલો છે, અમારે હેઠું તમે જમીન રાખો. કાલ તો ઘરમાં ગયો, ઊંધળી મરી ગયા, તમારે શું તમારે હેઠું એરું મોકલવા ન્યા. નહીં ફરિયાદ ન કરો, બનો. ફરિયાદ કરવાની જ નહીં સાહેબ, લાયકાત બનો એટલે 100% તમને એનું સ્થાન મળશે. કેમ શાર બેહાડ્યા? ઓલો પાંચ વાળો જોઈને કે પાંચ મો કરે ઉતરી ગયો સાહેબે રાજીનામું દઈ દીધું. આ ભામ ભેગી નોકરી કરવી કે મામા? એટલે આપણે એમાં જવાનું જ નથી થતું કઈ બેનો ભાઈઓ. સાહેબ એકવાર એને તાળીઓથી વધાવો. 650 વર્ષનો જૂનો પ્રશ્ન રામ મંદિરનો અને બે સમાજ એક થઈને મહાન નિર્ણય લેવાનો છે સાહેબ, એને તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ વધાય છે સાહેબ. 370 ગોબો ઉપાડી લીધો ખા બધે. અને મોદી સાહેબ લગભગ બધા નિર્ણય રાજ્ય કરે, કારણ કે એકલા રહ્યા ને, બીજું કઈક તો કામ નહીં. મિસ કોલ તો આવે જ નહીં કઈ. બેનો ભાઈઓ કાલે રાતે 12 વાગે એટલે આખા ભારતમાં હોઉં, કાલે 12 વાગે હું થવાના. મિત્ર ગરમ કપડાં લઈને નીકળજો, ઠંડી પડવાની છે. નહીં નહીં, દેશમાં મેં કીધું ને એમ કે જ્યારે જ્યારે કઈ પરિસ્થિતિ થાય ત્યારે કોક એક કોક આવતું જ હોય દરેક ક્ષેત્રમાં. આ બધા યુગ પુરુષો છે સાહેબ. તમારી આર્મીમાં તમને અનુભવ છે હશે કે એવા એક એવા એવા કોઈ મોકલી જ દે તમને સપોર્ટ મળે. આ અમિતાભ છે એ બોલિવૂડનો યુગ પુરુષ છે, તેંડુલકર ક્રિકેટ સમયનો યુગ પુરુષ છે, હું તે મારા પરસા બહુ છે પણ હું કોઈને કહું નહીં પછી. હા, અમારે અમારે એક જાફરાબાદ બાજુના એક ભાઈ છે, પ્રોગ્રામમાં આવે ને સાહેબ એટલે ધીરુભાઈ એ આવે ને એટલે આમ એટલો બધો આમ ત્રાહો, અહીંયા એક રૂમાલ ભરાવી દે વાહામાં ઢોરો અને એવી રીતે આવે અને પછી આમાં આમ આમ કરીને તેજ પાસે આમ રૂપિયા એક 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 કાઢ્યા કરે. એટલે મેં કીધું ઉભા રહ્યો, આવી વ્યક્તિ આવીને અહીંયા જો રૂપિયા નાખતે ભગવાને એની ભીડ ભાંગવી દો એમ કરીને એને ટાપલી મારું લે સીધો મળે હાલવા. સમાજ તાળિયું પાડે કે ઓહો એ માયાભાઈ તરત ને તરત, પણ એ સાઈન આવે એવું કરીને. આવું બધે આવું જ છે. કૃપા શરૂ હો જાયગી. 4 જણા ટૂંકમાં, આ ગુજરાતની વાત નથી, હું આફ્રિકાની વાતો કરું છું. બાળક મને બહુ ગમ્યું, બાળક મોટું થઈ શકે એવું મારે વળી શબ્દ નીકળી ગયો. બાળક જ રહેવાય જેથી કરીને તમે મોટા થઈ શકો. મોટા થયા પછી તો નાનો જ થવાનો પ્રોગ્રામ આવે ને, એની કરતા પહેલેથી જ આખી જિંદગી નાના જ રહ્યો ને, બાળક જ રહ્યો ને, એટલે આખી જિંદગી મોટા જ થયા કરો. જા હું દીતા હું બીજનો ચંદ્ર એટલે જ પૂંજવામાં આવે છે. પૂનમ છે ભેગ્યું બીજે જ દી પાછી પીડ્યો. પૂનમ પછી કોઈ દિવસ હોળેશ આવતી નથી, પછી કોઈ હોળેશ હોય. ચાર જણા ફૂલ પી ગયા, ફૂલ તો પી ગયા પણ સાહેબ પોતાનું નામ ભૂલી ગયા. આપણે છીએ કોણ? કે આપણે છીએ.
અને હું તો એ જ કહું કે નશો એવો જ હોવો જોઈએ, પોતાની જાત ભૂલવાડી દેવો જોવે, પછી રાષ્ટ્રનો હોય તોય ભલે, અને માત ભારતીના રંગે રંગાણેલો નશો હોય તોય ભલે, કે હું કોણ છું? નહીં, હું ભારતી છું, બસ આ ફૂલ થઈ ગયા. પણ અહી છે ને પાણી છે, પાણી ના, ખરેખર અમારા કલાકારોને ઘણી વાર એવી સાફ થઈ જાય ધીરુભાઈ, અમે કાચના ગ્લાસમાં ટેજ ઉપર પાણી પીને તોય સમાજને વેમ પડે મારા દીકરા નાખી ગયા હોય કે. પણ હાવ સત્ય કહું, તમારા બધાના પડકારાથી અમને એટલો બધો નશો મળે છે ને, તો બીજા નશા અમારા માટે ઝીરો હશે ભલામાં. આ નરું સત્ય છે. હા, તમારા તમે આનંદ કરો, એ અમારા માટે ખૂબ, નહીંતર ઘણા નથી વાતો કરતા, એટલે મારા દીકરા કલાકારો મોંઘા થઈ ગયા, કાંઈ ઓછા ન લેતા, અમારી જેણે દીધા હોય એવું શું વાત કરે, વાતો જ હોય છે સાહેબ. તમારી દાદી અમારા માટે પેમેન્ટ છે, તમારો હાકલો એ અમારા માટે પેમેન્ટ છે, અને તમારો રાજીપો એ અમારું જીવન છે. અને આપણો અમુક વરણ બાપુ દાંત કાઢે ને, મને બહુ ગમે, ડોળા કાઢે ડોળા દાંત કાઢે, કેટલી રૂડી લાગે છે. એક જણે વાણિયા ને દીકરાને ઠપાટ મારી, ઓલો કે પણ માર્યો, મારો વાક હું થાય કે તમે તો વાકમાં ન આવો તો અમારે હું તમને ન મારવા. અમુક માણસ બહુ મજા આવે. એક એક ઓલો ડેમ બનતો હતો ને, બંધાર, મોટો ડેમ બનતો હતો, તેમાં હજારો હેક્ટર જમીન ડૂબમાં જતી હતી, તેનું વળતર મળે ને, આપણે હાઈવે બનતા એમાં જાતે કપાતમાં એમાં વળતર મળે, તે વળતર તો બધાને હરખું જ મળે, વીઘાના જે કંઈ વિસ્તારનો જે ભાવ હોય એ રીતે મળતું હોય, તે એ બધાને વળતર મળતું હતું. તો એમાં થોડાક ખેતર એવા હતા કે એમાં કોઈ દી હળ ગયેલું જ નહીં, આ હેઠે ઝાડું હલાવો એટલે સામે હેઠે હા હા ઊભો થાય, કનેક્ટ ટુ કનેક્ટ, કોઈ દી ખેતરમાં હળ ગયેલું જ નહીં, એને વળતર તો મળે જ. પણ ઈવડે કલેક્ટરમાં ગયા કે તમારે ઓલા જેટલું અમને થોડું વળતર દેવાય, અમને ડબલ દેવું જોઈએ, કેમ? કે ઓલા તો ઉપજી લીધી અમારી, અમે થોડું કાંઈ લીધું એમણા છે આખે આખું એમ. આ જિંદગીનું ખેતર ભગવાને હો હો વીઘાનું આપ્યું છે, એમાં આવી ઉપજ લઈ લેજો સાહેબ, અને એવી કરણી કરીને જાઓ ને તો સમાજ તમારા ગયા પછી તમારા નામના રોડ બનાવશે, તમારા નામના ટેચ્યુ બનાવશે સાહેબ, એમાં જ્ઞાતિ વાત છે જ નહીં. તમે ભગતસિંહને એક સમાજ સરદાર જ, સરદારજી જેને માને એવું કહો તમે, નહીં શિવાજીને એટલે ક્ષત્રિયો જ નહીં, આ 18 વર્ણ માનશે, મહારાણા પ્રતાપને 18 વર્ણ માનશે, શું કામ? સમાજ માટે કર્યું છે. બોલા ફૂલ થઈ ગયા કે આપણે કોણ, કે આપણે આપણું ઘર ક્યાં આવ્યું હતા, કે આપણે ઘીરે આપણું ઘર ક્યાં હતા, ગામમાં, ગામ તા ગામમાં ઘીરે, કે આડું કરી ભાઈ હવે કરવું શું, આપણે ઘીરે તો જવું નહીં, હાલો ને બજારે સેડીએ. તે સારે બજારે સેડ્યા ને એમાં એકની ડેલી ખખડાવી, તો ઓલે ડેલી ખોલી બેને, એ કે આ કોનું ઘર છે આ, તા કે પરેશભાઈનું, તા કે અમારે પરેશ હોય એને અંદર લઈ લો. આવી જ રીતે 4 જણા નીકળ્યા, એડ્રેસ ભૂલી ગયા પોતાના, ઘર ભૂલી ગયા, નામ ભૂલી ગયા, પછી મુંજાણા, એ કે આપણે જાવું ક્યાં હવે, ઘીરે કેમ ભોગવું, ત્યાં પોસ્ટ ઓફિસ જોઈ ગયા. એક જણો કે ચિંતા કરવાની જરૂર જ નથી, કેમ તા ઘવારે ટપાલી પગાડી દે. એટલે આપણે આપણે જૂની પોસ્ટ ઓફિસો તમે જુઓ ને, જૂના બિલ્ડિંગમાં તો એને બારી તો હોય પણ ઉપર એક ટૂંકી બારી હોય, અડધી ખુલ્લી હોય, એને ટપાલ પેટી જેવું લાગ્યું, એ કે બારી ખુલ્લી છે હાલો જાય, તે એ બારીએ સડે ન્યાલી ઉપીલી આમ જતા હતા, તો અડધા અડધા માંડ ગયા, પછી હલવાના મોટા ટપાલ જાચી નથી હો. તમારા ગઢવી સાહેબ જેવી પોલીસ હતી જોઈ ગયા, કાવડા હું ન્યા ટીંગા, એ નાઇટમાં હશે પોલીસ વાળા, એ સીધા વળાંભી વળાંભી બળીએ બળીએ જે મધ ઉડાડતા હોય ને એમ મીડા ફડાકા બોલવા, તો એક જણો કે ભોગી જવું એવું લાગ્યો. કાકે તને કેમ ખબર પડી, તક જો ને શીકા લાગે, ટપાલ ઉપર શીકા લાગે ને, તેને એમ કે અમારી ઉપર શીકા લાગે, વાહ ફાટી જાય નહીં.
જીવન આ રીતે પણ જીવી શકાય એનો કોઈ અર્થ નથી. મેં કહું એમ કે જે જિંદગી ભગવાને આપી છે એ કાઢવાની જ છે, તો વિષયને સાથે લઈને શું કામ ન કાઢીએ. અને ત્રીજી વાત યુવાન મિત્રોને ખાસ કહું, બધી વસ્તુ તમે લઈ શકશો પણ તમારી ભૂલ દેખાડનારો ભાઈબંધ નહીં મળે આ જગતમાં. ઘણા એમ કે મિત્ર અરીસા જેવો, ના અરીસા જેવો નહીં, આપણી જેવો હોવો જોઈએ. ઘણી વાર અરીસા હોય એવા દેખાડે પણ કારક અરીસા ના ડાઘ આપણા મોઢા ઉપર દેખાય. અરીસામાં ડાઘ હોય શકે એ આપણા મોઢા ઉપર દેખાય ના. અને ત્રીજી વાત કે ભાઈબંધ એવો જ રાખજો કે બોલ્યો બદલે નહીં સાહેબ. છેલ્લે અંતે તો મિત્ર સારો હોય. હવે તમે કલ્પના કરો કે ભગવાન કૃષ્ણ જયારે એમ કહેવાય કે એક નાનો પ્રસંગ, યુવાન મિત્રો બેઠા છો એટલે પ્રસંગ લો, અને આમાં બેઠા છે એમાં લગભગ જાજા અત્યારે ભરતી થયેલા યુવાનો છો, ટ્રેનિંગમાં છો, એને એને મને મને આ વાત કરું છું સાહેબ કે ખુમારીથી જીવજો, ખાનદાનીથી જીવશો, અને જેની ભેગા બેહો ને એના ખોળિયા જુદા, આત્મો એક હોય એમ બેહજો સાહેબ. ભારતીબેન આભાર, આ પ્રસંગ લેવો છે. ધારો તો માયો આયર 3 કલાક એકલો હસાવી શકે, આપ બધાની કૃપા છે મારા ઉપર. પણ યુવાધન જયારે મારી સામે બેઠું છે અને એ એવું કઈક કરવાની તાલાવેલી લઈને બેઠા છે, એ બેઠા છે મારી સામે. નગર ઓડિયન્સ રોજ અમારી પાસે અમુક ખાવામાં જ બેઠો, હાકે દાખો હાકે દાખો, અમુક મારા અમારા પ્રોગ્રામમાં સા હાટું જ આવે છે. સા આવે જયારે બેઠા થાય, સા પીને પાછા હોય જાય. બોલો જો ખબર કે ભાઈ રે મજા આવે ગુંદીન ગાંઠિયામાં. પ્રસંગમાં એક મહાભારતનો પ્રસંગ લાવ કે ભગવાન કૃષ્ણ પોતે એમ કહેવાય કે જ્યારે દુર્યોધનને સમજાવવા માટે જાય છે, યોગેન્દ્રસિંહજી બહુ વાત કરી, પહેલા આપણે આમ હાથ કરી છે અને પછી છૂટા થઈ જાય, પછી કોઈના બાપની તાકાત નથી પછી હાથ જોડાવી શકે. અને અમારો કવિ દાદ એમ લખે છે, દાદ બાપુ એવું લખે છે કે તાર વીણા ના કે સંતુર ના તમે તોડી શકો, પણ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો. એ તો આયલી કાકરો મારો બીજે ઉડે ત્યાં ટોંકો તો એવો જ કરે. અને કોઈને બીવરાવી ધમકાવી કોઈના ઇન્સાનના હાથ તમે જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. અને કઈક કીર્તિ સ્તંભ કરી સર કરી, કયક શિખર સર કરી, કયક શિખર સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો. પર્વતારોહણો એવા પહાડો ચડીને ત્યાં તકતી મારી આવે. કયક શિખર સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ સાહેબ ગામને પાદર તમે પાળ્યો એમ ન ખોડી શકો. એમાં તો પોતાને જ મરવું પડે. કોકનો દાદો મરી ગયો એને આપણી ઘીરે ન બેહાડાય, એને એ તો આપણે જ મરવું પડે. ભગવાન કૃષ્ણ કહે છે દુર્યોધન તું માની જા, ન માને ટૂંકી વાત લાવો. દુર્યોધન માન્યો નહીં, યુદ્ધનો નિર્ણય લેવાઈ ગયો. ભગવાન વિદુરના ઘરે રોકાણા છે. સવારમાં દુર્યોધન એમ કહે છે કેશવ હું તમને મૂકવા આવું, વળાવવા આવું, કે ના મારે કર્ણનું કામ છે. યુવાનો સાંભળજો આ વાત, કોઈ પણ ગ્રંથને એક ધર્મના ખાનામાં ન નાખતા. અને યુવાનોને બીજી વાર એ કહું, પગે લાગીને કહું, એક વાર ગીતા વાંચી લેજો, પછી હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે. અને ગીતા એવી રીતે વાંચજો કે તમે પોતે અર્જુન છો અને તમે કૃષ્ણને પ્રશ્ન કરો છો તમે પોતે. અને તમને સાતી ઠોકીને કહું સાહેબ 150 વાર વાંચ્યો ને તમે, જેવી પરિસ્થિતિમાં હશો ને એવો અર્થ તમને એનો જવાબ ગીતામાંથી નીકળશે. પુસ્તક એનું એ છે, પણ દર વખતે જવાબ તમને નોખો દેખાશે. આ છે મારા ભારતની ગરીબી. દુર્યોધન કહે છે કે હું આપને વળાવવા આવું, ના દુર્યોધન મારે કર્ણનું કામ છે. કર્ણ વળાવવા આવે છે ભગવાન કૃષ્ણને. સાહેબ કલ્પના તો કરો કે આજ કૃષ્ણ રથ હાકે કર્ણ ઉભો છે.
હસ્તિનાપુર જોવા નીકળ્યું છે. બે સરખા છે, નક્કી નથી થઈ શકતું કે આમાં કૃષ્ણ કોણ છે, કર્ણ કોણ છે. સાહેબ, કરણ એટલે જેવી તેવી હસ્તી નહીં, ગંગામાં કરણ નાવા પડતો હોય તો એમ કહેવાય સાહેબ કે જોજન સુધી એઠે કોઈ નાય ન હોય, કે એટલું ગંગાનું પાણી ઉકળતું હોય છે. ભલા એટલી ઉર્જા વાળો મહાપુરુષ. એકાંત આવે છે, રથ ઉભો રાખે છે નારાયણ, રથ ઉભો રાખી નીચે ઉતરી એક ઝાડ ની નીચે જાય છે અને ત્યાં બોલાવે છે, કરણ અહીંયા આવો, મારે કામ છે તમારું. કરણ જ્યાં ભગવાન પાસે પહોંચે છે ત્યાં તો કરણને જોતા જ ભગવાન કૃષ્ણની આંખમાંથી આહુડાની ધારું છે. કરણ હાથ જોડીને કહે છે, નારાયણ કેમ આંખમાં આહુડા છે? યુદ્ધ થશે એટલે? ના કરણ, કૃષ્ણની આંખમાં યુદ્ધના આહુડા ન હોય મારું સુદર્શન ચક્ર આવા કયક યુદ્ધ ખેલી ચૂક્યું છે એની મને કોઈ ચિંતા નથી. તો તારા માટે આહુડા આવે છે કર્ણ, સેના તારી આગળ થોડીક વાત કરવી છે મારે. પેલા તો કર્ણ એ કહે કે કૃષ્ણ ઉપર તને ભરોસો છે? ગોવિંદ આવું ન કહો, મને તારે એક એક વાત ઉપર ભરોસો છે. કૃષ્ણના મોઢામાંથી જે શબ્દ નીકળે કોઈ દી અસત્ય હોય જ નહીં, મને ભરોસો છે. તો સાવધાન કરણ, આજ હું તને વાત કહેવા જઈ રહ્યો છું. ભગવાન કૃષ્ણ કહે છે સાવધાન, સાવધાન એટલે બરાબર સાંભળ અને તારા શરીરની સાવધાની રાખજે. તું દાસી પુત્ર નથી એટલે આંખમાં આહુડા છે. ગોવિંદ હા કરણ, તું દાસી પુત્ર નથી. તો કોમ તે છો? ગોપાલ હા કરણ, મારી આંખમાં આહુડા ઈ છે કે તું કુંતાનો દીકરો, પાંડવો કુંતાના દીકરા, એક માના બે દીકરાને હા હામાં કૃષ્ણ લડતા જોઈ નહી શકે એટલે મારી આંખમાં આહુડા છે. આજ કૃષ્ણ તને વચન આપે છે, તું પાંડવો જાતા છો અમારા પક્ષમાં આવી જા, હસ્તિનાપુરની ગાદીનો હક તને છે, તું મોટો ભાઈ છો. શું કરણ બોલ્યો છે? ગોવિંદ મને માફ કરજો. યુવાનો એક મિનિટ, આ પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી એક જ મિનિટ. મારા બાપ, એક પણ વ્યક્તિ ઊભી થાય મને છે, કરણ કહે છે, ગોવિંદ મચ્છવેધમાં જયારે હું આવ્યો ત્યારે મને દાસી પુત્ર કરીને તગડવામાં આવ્યો, તેથી મારી માં કુંતા સ્વીકારે દાસી પુત્ર કરીને કાઢી મૂકે, તું ક્ષત્રિય નથી, તેથી તું ક્યાં હતો? કૃષ્ણ આ બધાય મેણામાંથી મને એક બાજુ કાઢવા માટે મારા મિત્ર દુર્યોધને મને રાજા બનાવ્યો. દુર્યોધનનો હાથ મારા માથા ઉપર, મારો મિત્ર છે દુર્યોધન. તું નારાયણ છો મને ખબર છે, પરાજય અમારો છે એ મને ખબર છે, મારું મૃત્યુ છે એ મને ખબર છે, પાંચ પાંડવો મારા ભાઈઓ છે એ તે કઈ કરણને તો અત્યારે મારી નાખ્યો છે. મારા ભાઈઓને ખબર છે કે ના? યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી મારા પાંચેય ભાઈઓને કહે તો તને કરણના સોગંદ છે કૃષ્ણ, નહીતર હું પાંડવોને ઓળખું છું એને ખબર પડશે કે કરણ અમારો ભાઈ છે. કોઈ સંજોગમાં મારો ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર હાથમાં હથિયાર નહીં લે, અર્જુન હથિયાર નહીં લે, અને તારે જે કૃષ્ણ કાર્ય કરવું છે તું નહીં કરી શકે. સોગંદ કર્ણના, સોગંદમાં કુંતાના, તમે પાંચને ન કહેતા કે પણ અમારી ભેગો વ્યાય તો શું વાંધો? ત્યારે કીધું કે આવી પરિસ્થિતિમાં દુર્યોધન મારો મિત્ર છે, મિત્ર મિત્રને દગો કરે તો આ ધરતી રાહતાળ વહી જાય. કૃષ્ણ વિચાર કર લે સાહેબ, આજ આવી પરિસ્થિતિમાં કરણની જરૂર છે દુર્યોધનને, અને તને વચન આપું છું કૃષ્ણ, અર્જુનનો વાળ વાકો નહીં કરું. અને સતાય કુંતા આવે અને તેથી કરણ એમ કહેતો કે માં ક્યાં હતી ત્યાર સુધી?
અને તારે તો 5 દીકરા જીવતા રાખવા છે ને, હું તને વચન આપું છું કે હું જ્યાં સુધી રણયુદ્ધના મેદાનમાં છું ત્યાં સુધી તારા 5માંથી એકનો વાળ વાંકો નહીં થવા દઉં, હું મરીશ પણ અર્જુનને નહીં મરવા દઉં. એક બાજુ ભાઈ છે, એક બાજુ માં છે, એક બાજુ ભગવાન પોતે છે, એટલી ખબર હોવા છતાં કર્ણએ મિત્ર ધર્મ બરાબર નિભાવ્યો એટલે કૃષ્ણએ એની હથેળીમાં કર્ણને બાળવો પડ્યો. સાહેબ વાહ કર્ણ, વાહ કર્ણ, પાંડવોને તો હેમાળે હાડ ગાળવા જવું પડ્યું સાહેબ, હારે હતા તોય. એમ જાણ એક બાજુ જયારે એ મિત્રતા જયારે આવી જાય અને એ મિત્રતા નિભાવીને જે માણસ જગતના ચોકમાં જીવશે સાહેબ, એનો કોઈ દી વાળ વાંકો નહીં થાય. પછી દુર્યોધનનો મિત્ર હોય તોય ભલે અને કૃષ્ણનો મિત્ર હોય તોય ભલે, આવું બોલાય નહીં. પણ હું કહું કે કર્ણ જેવા જેને મિત્રો હોય ને એને હરવવા માટે કૃષ્ણને થોડી ઘણી રમત કરવી પડે સાહેબ. એક વાર માવો ન ખવડે તો હવે તાજી ભેગું થયું બે ચાય, આવા ભાઈ બંધ ઘરે જ મોકલી દેજો. વાત એ છે સાહેબ, જીવન જેના ઉજળા હોય, જીવન જેના ખાડાની ધાર જેવા હોય એના માટે ના વાતો છે સાહેબ. એજ પહેરી લેજો શીર પાતળા, આ તમને કહું છું ભરતી વાળા, પણ પહેરી લેજો શીર પાતળા રે લીલા લાલ કસુંબીસી. આ ટ્રેનિંગ માં સૌ ત્યાં સુધી લેર કરો, પછી તમારી માથે ભારત માતાનું વસ્ત્ર આવવાનું છે, તમારો શિરતાજ અશોક સ્તંભ બનવાનો છે. તમે સિંહ તો છો પણ 3 સિંહનો બીજો સપોર્ટ તમને મળવાનો છે સાહેબ. એક સિંહ હશે બ્રહ્માનો, એક સિંહ હશે વિષ્ણુનો અને ત્રીજો સિંહ હશે ભવાનીનો અને શંકરનો ભલામણ. હા ભોળાનાથ કે રાજકારણમાં જેમ તેમ આગળ, ભોળાનાથ એની રાજનીતિ તો તમે જુઓ, જો એના ઘરમાં ઉંદરડો, કાંઈ આડાવળો, ગણપતિનું કીધું ઉંદર ગણપતિનું વાહન, કાંઈ આડાવળો થાય ને ગણપતિનું કીધું ન કરે એટલે ભોળાનાથની પંડુકમાં, એટલે ઉંદરડાને સીધું ચાલવું પડે. એ હરફ જો કાંઈ આડાવળો થાય તો પછી કાર્તિકીનું વાહન મોર, પોતાનો વાહન બળદ, એ કઈ આડાવળો થાય તો માનું વાહન સિંહ, અને સિંહે કઈ આડાવળો થાય તો એની માથે શક્તિ પછી સવાર થઈ જાય. કેવું કેવી રાજનીતિ. આ બધા એક મંદિરમાં ભેગા રહી ને એને ભોળોનાથ કહેવાય. એરુડા ભૂતડા અને પાછા ગણપતિ ને કાર્તિક કઈ પોતાના છોકરા વાયડા થાય તો ભૂતડા ભેટાડી દે, અને પછી આપણે વર્ષોથી કહીએ ને છારા પાડોશમાં રહેવાય તો છોકરામાં છારા સંસ્કાર આવે. ખોટી વાત છે, બાપમાં હોય તો બેટામાં આવે. કઈ હારા પાડો માર્યો કે છોકરામાં હારા સંસ્કાર રા રે ના હમું થાય ઓલાને બગાડે ડોહાય. હકીકત જો હારા પાડોમાં હારા સંસ્કાર આવતા હોય તો ભોળાનાથની પ્રજા ભૂતળા ભેગી જ મોટી છે. તો ભૂતનો એ કે ભોળાનાથની પ્રજા જેવો છો, અને આના છોકરામાં કઈ દી કઈ હશે ને. તમને કહું ગણપતિ કેવા છે, ગણોના પતિ, બુદ્ધિમતામ વરિષ્ઠમ, હે ગુણવાળા. આપણે ગુણવાળું બનવાનું છે, ટકા જ્યાં ઘીરે ટકા આવે તે નોય આવે એ તો સાહેબન દેવાનો હોય. ગુણ તો માના કોઠામાં લીલીને આવ્યા છે ભલા માણા. હા આપણે એ તો હવે આ ટકાવારી નો આવ્યું, નહીતર એમ જ કહેતા ને તમારા છોકરાને કેટલા ગુણ આવ્યા. અને લગભગ જેટલા મોટા છે ને, જેટલા મોટા માણસો છે ને એ લગભગ બધા કૃપા ગુણ વાળા છે. કૃપા ગુણ મેં સમજતે હે ને સડા ઉપાશ, કારણ કે તમારા શિક્ષક આપણે 34 એમાં જો તને ન ખબર હોય એમાં શું હોય, 32 માર્ક થતા હોય ને કે 30 માર્ક થતા હોય તો 3-4 માર્ક કે 5 માર્ક શિક્ષક એના તરફથી આપે કે જો આ આગળ જતો હોય તો. એ કૃપા ગુણ કહેવાય. અને જેને ગુરુ કૃપાથી જે માર્ક મળતા હોય ને સાહેબ, એ જ માણા ગમે ત્યાં મેદાન મારી શકે ભલા માણ. નહીતર આઈ એમ આલફેડ નો વિદ્યાર્થી, આ આલફેડ આપણી 10મું બંદે કર્યું અહીંયા. એ તમને કહું હાંઠિયાવાડ ખેડૂતવાસ
પછી તમને કોઈ નવાપરા અને મિલિટરી સોસાયટી સુધીના બધા ભાઈઓ અમે ત્યાં ભેગા રહેતા અને અમે 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 પીડીએ હાલવા દીધા નથી. અમે બાકડાને હલતો બાકડો ન હોય એવું બને જ નહીં. એ કે અમારો એવું ટેબલ નહોતું કે તમે અડો નામ હિસકો ન ખાય. એમાં અમે ભણ્યા છીએ. દસમામાં બે વિષયમાં આપણે ફેલ થઈ ગયા હતા. હું કામ બાપુ એકવાર કથામાં બોલેલા નવ નો આંક પૂર્ણાંક છે. મેં કીધું તો નવ ઈ નવ દસે બસ. નાનો એક દાખલો દઈને આપણે વિરામ બસ જવું છે. નવડાએ આઠડાને ઠપાટ મારી. નવ હતો ને કારણ કે બધાથી મોટો એને આઠડાને મૂકી એક વાડીમાં તેદુનો આઠડો વળી ગયો. એટલે આઠડે કીધું નવડાને કે એ ભાઈ એ ઘરનો થઈને ઘા શું કરો? કે નાનો છો. નાનો છે એટલે મારું છે. નાનાને મરાય કે હા તું જીક તો ઓલા હાથડાને જીકી. હાથડાય સગડાને સગડાય પાંતડાને પાંતડાય છોગડાને છોગડાય તગડાને તગડાને બગડાય અને બગડાય જાય એકડાને મારી ઠપાટ. ધ્યાન દેજો વાત. બગડાય જાય એકને ઠપાટ મૂકી તો એકડે એટલું કીધું એ છોકરા. એક બોલ્યો એ બચ્ચું. નાના મોટે ભેદ રાખો કાંઈક. બગડો કે તું હેનો મોટો? ત્યારે એકડે કીધું મારથી મોટું કોઈ છે જ નહીં. તને કોને કીધું તું મોટો છો? કે કેમ? મારી તો ઉત્પત્તિ છો તમે. એક વત્તા એક બરાબર બે, બે વત્તા એક એટલે ત્રણ. પણ બગડા ઈ તો કે હું કેમ દુનિયામાં એકડા બનો? હે બગડા તું મને બતાવ મારી ઉત્પત્તિ કેમ? મતલબ એ કહેવા માંગુ છું કે તમે કોઈના આધારે નહીં, તમે પોતે બનો. ફલાણા ભાઈ ટેકો કરે તો આપણે આગળ ના, પોતે શું કામ મારથી શું ના થાય? એકલાએ કીધું બગડાને પણ તું તું સાંભળ એટલે હું મોટો છું. એટલે બગડે કીધું ભાઈ આધ્યાત્મિકમાં નથી જવું, આંખમાં તું નાનો છો. અમને તો એટલી ખબર છે આંખમાં તું મોટો હું. એટલે એકડે કીધું કે એમ તું મોટો એ બરાબર. એટલે હે એક હે બગડા ભાઈ એટલે નાના હોય તો મરાય એમ કે હા ઉપરથી આવ્યો હવે એમ. હવે સાંભળજો, એકડે કીધું કે તો હવે મારથી નાનું કોણ? તકે શૂન્ય મીંડું જીરો. તકે એ તો મારથી મોટું છે. શૂન્યનું સર્જન કેમ થાય અને તું એને કેમ કિંમત વગરનો કહેશ? એમાં કિંમત છે એટલી કોઈ માનત. હવે હા ભલે કે તું એમ કે છો ને નાના ને મરાય એ તમારી ખોટી વાત છે. એને ભેગો લ્યો, એને પાહે લ્યો, એને બાજુમાં લ્યો અને એકડાએ શૂન્યને બાજુમાં લઈ લીધો. કેટલા થયા? નવડેલી ધબધબાટી બોલાવી. ત્યારે નવડાને ખબર પડી કે મેં આઠડાને બાજુમાં લીધો તો હું અઠાણું થઈ જાત. ત્યારે એકડે કીધું મીંડામાં કેટલી તાકાત ખબર છે? આ એક જ લીધું ને દહ છે ને તકા એક મૂકી દે બાજુમાં. કેટલા થયા? મૂક બાજુમાં. ઘણા કે મીંડાની શું કિંમત સાહેબ? આપણે મીંડા જ છીએ પણ આપણી આગળ એકડો હશે ને તો એની આપણે દહ દગણી કિંમત વધારે. નાના માણસને ભેગા લ્યો ને તમારી કિંમત વધે છે, એકડાની કિંમત વધે છે. સીધી દહ ગણી થતી જાય ઢબ 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 ઢબ.